नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। हूँ जस्मीन वाछाणी, ओम लकोलिस विद्या संकुल राजूला। विद्यार्थी मित्रों, आजना आ वीडियो नी अंदर आपणे धोरण 10 संभावना प्रकरण नी अंदर उदाहरण विषे चर्चा करीशुं। उदाहरण नी शरूआत करी दीधी छे, 5 एक्जाम्पल सुधी आगळना वीडियो नी अंदर जोयुं, आजे छठा एक्जाम्पल थी शरूआत करीशुं। विद्यार्थीओ, अहीं एक वस्तु आपणे याद राखीशुं, आखा वर्षनी अंदर एक क्लिपर्स अने बिन क्लिपर्स विषे चर्चा करशो। दर 4 वर्षे एक क्लिपर्स आवतो હોય છે। આપેલું વર્ષ ક્લિપર્સ છે કે બિન ક્લિપર્સ તે ચેક કરવા માટે આપણે આપેલા વર્ષને 4 વડે ભાંગીશું। જો નિશેષ ભાંગી શકીએ તો આપેલું વર્ષ ક્લિપર્સ છે તેવું કહેવાય, અન્યથા તે બિન ક્લિપર્સ છે તેવું કહીશું। ક્લિપર્સ હોય ત્યારે ફેબ્રુઆરીની અંદર અહીં 29 દિવસ હોય છે, એટલે કે વર્ષમાં 366 દિવસ થશે। જ્યારે બિન ક્લિપર્સની અંદર ફેબ્રુઆરીની અંદર 28 દિવસ હોય છે, તેથી વર્ષમાં 365 દિવસ થશે। તો વિદ્યાર્થીઓ, આપણે આ યાદ રાખીશું। ઉદાહરણ 6 પર જઈએ। સવિતા અને હમીદા બે મિત્રો છે। બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અથવા તો જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના કેટલી થશે? લિપર્સને અવગણવું। તો વિદ્યાર્થીઓ, અહીં લિપર્સને અવગણવાનું કહ્યું છે, એટલે કે આપેલું વર્ષ બિન લિપર્સ છે તેવું કહેલું છે। તો વિદ્યાર્થીઓ, અહીં બે મિત્રોમાંથી એક છોકરી કહો તો સવિતાનો જન્મદિવસ વર્ષના કોઈ પણ દિવસે હોઈ શકે, અને હમીદાનો જન્મદિવસ પણ વર્ષના 365 દિવસ પૈકી કોઈ પણ દિવસ હોઈ શકે। આપણે માની લઈએ કે 365 પરિણામ છે, સમસંભાવી છે, 365 દિવસમાંથી જ કોઈનો આ બર્થડે હોવાનો છે। તો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય અથવા તો એક જ દિવસે હોય, તો સૌપ્રથમ આપણે જુદો હોય તેની સંભાવના મેળવીએ। હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે કેટલા પરિણામ હોઈ શકે? તો 365 દિવસ છે, જુદો હોય એટલે એક દિવસ બાદ કરી દઉં તો 364 દિવસ બાકી રહેશે। તો 364 દિવસમાંથી કોઈ હમીદાનો જન્મદિવસ હોવો જોઈએ, કારણ કે બંનેના જન્મદિવસ અલગ અલગ દિવસે છે। તો વિદ્યાર્થીઓ, અહીં હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તેવા 364 પરિણામ મળે છે। તો અહીં આપણે સૂત્ર લખી, ત્યારબાદ 364ના છેદમાં કુલ પરિણામ 365 હોવાથી 365 લખીશું। અહીં કોઈ આગળ છેદ ઉઠતો નથી, તો આ તેમની સંભાવના થઈ ગઈ। જો સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે હોય તો પછી ડાયરેક્ટ કહી શકીએ, સૂત્ર લખી, એક જ દિવસે છે એટલે બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય તેવું એક પરિણામ છે, અને કુલ પરિણામ 365 છે, તો 1/365 લખી શકીએ। અથવા તો આવું પણ કરી શકીએ, પી ઓફ ઈ બાર બરાબર 1 - પી ઓફ ઈ સૂત્રનો ઉપયોગ કરીએ। આ સૂત્ર ખરેખર પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 એવું છે, પરંતુ આપણે પી ઓફ ઈ બારને કરતાં બનાવીએ તો 1 - પી ઓફ ઈ એવું લખી શકીએ। તો અહીં આપણે લખેલું છે, પી ઓફ સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના મેળવવી હોય તો 1 માંથી પી ઓફ બંનેના જન્મદિવસ જુદા જુદા છે તે બાદ કરી દઈએ। પી ઓફ ઈ એટલે કે બંનેના જન્મદિવસ જુદા જુદા હતા તેની સંભાવના, તો 1 - પી ઓફ બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના આપણને મળી હતી 364/365। સાદુરૂપ આપીએ તો 1/365 જવાબ આવશે। વિદ્યાર્થીઓ, અહીં મેં સૂત્ર નથી લખેલું, પરંતુ પરીક્ષા દરમિયાન દરેક એક્ઝામ્પલની અંદર સૂત્ર લખવું ખૂબ જરૂરી છે। નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ, ઉદાહરણ નંબર 7। અહીં ધોરણ 10ની અંદર કુલ 40 વિદ્યાર્થી છે, તેમાંથી 25 છોકરીઓ છે, 15 છોકરાઓ છે। વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે। તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખેલ છે, એટલે કે જુદી જુદી ચિઠ્ઠી ઉપર દરેક વિદ્યાર્થીના નામ લખેલા છે। ચિઠ્ઠી એક સમાન છે,
એટલે કે એમાં કોઈને ખબર ના પડે કે કોઈ ચિઠ્ઠી કોની છે. પછી તે ચિઠ્ઠી થેલામાં મૂકે છે અને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે, એટલે કે હલાવી નાખે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી બહાર કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય, બીજું છોકરાનું હોય, તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થીઓ, અહીં કુલ વિદ્યાર્થી 40 વિદ્યાર્થી છે અને એક નામની ચિઠ્ઠી પસંદ કરવાની છે. તેથી અહીં કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 40. છોકરીનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તે માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? અહીં છોકરીઓના નામ 25 છે, તેથી કુલ છોકરીનું નામ પસંદ થાય તેની પરિણામની સંખ્યા કેટલી છે? 25. તો હવે અહીં આપણે તેની સંભાવના મેળવીએ. પી ઓફ છોકરીના નામવાળી ચિઠ્ઠી હોય તો અહીં આપણે સૂત્ર લખીશું કે છોકરીનું નામ પસંદ થાય તે પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો અહીં છોકરીનું નામ પસંદ થાય તેવા પરિણામ 25 છે અને કુલ પરિણામ 40 છે. તો 25ના છેદમાં 40 છેદ ઉડાડતા 5ના છેદમાં 8 બાકી રહે છે. તો હવે છેદ નહીં ઉડે તો 5ના છેદમાં 8 એ ફાઇનલ આન્સર થઈ ગયો. તેવી જ રીતે છોકરાનું નામ સિલેક્ટ થાય તે માટેની સંભાવના મેળવવી હોય તો છોકરાનું નામ પસંદ થાય તે માટે સાનુકૂળ પરિણામ કેટલા છે? તો કે 15 છોકરા હોવાથી છોકરાનું નામ પસંદ થાય તેવા પરિણામની સંખ્યા 15 છે. પી ઓફ છોકરાના નામવાળી ચિઠ્ઠી હોય તો એના માટેનું અહીં સૂત્ર લખશું કે છોકરાના નામવાળી ચિઠ્ઠી હોય તેવા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો 15ના છેદમાં 40 છેદ ઉડાડીએ તો 3ના છેદમાં 8. અહીં મેં સૂત્ર નથી લખ્યું વિદ્યાર્થીઓ, પરંતુ પરીક્ષામાં તમારે સૂત્ર લખવું ખૂબ જરૂરી છે. બાકી બુકની અંદર લખો ત્યારે પણ સૂત્ર લખવું ખૂબ અગત્યનું છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 8. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ, ભૂરી અને લાલ હોય તેની સંભાવના કેટલી? યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર કોઈ પણ પસંદ કરવામાં આવે તેવું. અહીં કહેવામાં આવ્યું છે યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવી. એનો ટૂંકો રસ્તો છે કે બધી જ લખોટીઓ સમસંભવીપણે પસંદ થઈ શકે, એટલે કે કોઈ પણ પસંદ થઈ શકે, એવું જોઈને કંઈ પસંદ કરવું એવું જરૂરી નથી. તો વિદ્યાર્થીઓ, અહીં કુલ લખોટીઓની સંખ્યા 3 વત્તા 2 વત્તા 4 કરીએ એટલે 9 થશે. તો ડબ્બાની અંદર કુલ કેટલી લખોટીઓ છે? 9. તો અહીં કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 9. ધારો કે ડબલ્યુ એ પસંદ થયેલી લખોટીમાંથી સફેદ લખોટી પસંદ થાય તેને આપણે ડબલ્યુ કહીએ, ભૂરી પસંદ થાય તેને બ્લ્યુ એટલે કે બી કહીએ, અને લાલ લખોટી પસંદ થાય તેને રેડ એટલે કે આર ઘટના દર્શાવીએ. સૌપ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સફેદ લખોટી પસંદ થાય તેની સંભાવના કેટલી. તો વિદ્યાર્થીઓ, અહીં ઘટના ડબલ્યુને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? સફેદ લખોટીઓ અહીં કેટલી છે? 2. તો ઘટના ડબલ્યુને સાનુકૂળ પરિણામની સંખ્યા 2 થશે અને કુલ પરિણામની સંખ્યા 9 થશે. તો તેની સંભાવના મેળવવા માટે સૌ પ્રથમ અહીં પી ઓફ ડબલ્યુ બરાબર સૂત્ર લખીશું, ઘટના ડબલ્યુને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તેથી સોરી બરાબર 2/9. તો સૂત્ર લખીશું, ત્યારબાદ 2/9 લખીશું. તેવી જ રીતે ભૂરી લખોટી પસંદ થાય તેની સંભાવના મેળવવી છે. તો ભૂરી લખોટી માટે પી ઓફ બી બરાબર ભૂરી લખોટી પસંદ થાય તેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો 3ના છેદમાં 9, સાદુરૂપ આપીએ તો છેદ ઉડાડીએ તો 1ના છેદમાં 3. તેવી જ રીતે લાલ લખોટી પસંદ થાય તેની સંભાવના મેળવવી છે. તો લાલ લખોટી ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તેથી પી ઓફ આર બરાબર 4/9, કારણ કે અહીં લાલ લખોટી 4 છે અને કુલ પરિણામ 9 છે. અહીં સૂત્ર નથી લખ્યા, પરંતુ પરીક્ષા દરમિયાન સૂત્ર લખવું ખૂબ અગત્યનું છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 9. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. કહો 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો, તે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડીયોની અંદર પણ જોયું હતું સિક્કાને 2 વખત ઉછાળે તો ક્યાં ક્યાં પરિણામ મળે. તો આપણે અહીં છાપ માટે H કહીશું અને કાટ માટે T કહીશું.
एच फॉर हेड एंड टी फॉर टेल। જ્યારે બે સિક્કા એકસાથે ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામ ચાર મળે છે, જે આપણે જાણીએ છીએ એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી। આ ચાર પરિણામ સમસંભવી છે, આ અર્થ લખવાની જરૂર નથી। હવે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ ઓછામાં ઓછી એક છાપ મળે, એનો મતલબ શું થાય ધ્યાન આપીશું। ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક તો છાપ મળે જ, એનાથી ઓછી મળવી જોઈએ નહીં, વધારે મળે તો ચાલે। એટલે કે એક છાપ મળે તો પણ ચાલે, અથવા તો એક કરતાં વધારે છાપ મળે તો પણ ચાલે, પરંતુ એકથી ઓછી છાપ મળવી જોઈએ નહીં। તો આપણો પ્રશ્ન છે ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાને આપણે ઈ કહીએ છીએ। તો અહીં ચાર પરિણામમાંથી એચ એચ એટલે અહીં બંને છાપ છે તો એ આમાં ચાલશે, એચ ટી ઓછામાં ઓછી એક છાપ છે તો કે હા, ટી એચ અહીં પણ ઓછામાં ઓછી એક છાપ છે તો કે હા, ટી ટી તો અહીં એક પણ છાપ નથી તો આ પરિણામ આપણે લઈશું નહીં। તો ત્રણ પરિણામ હોઈ શકે, ઓછામાં ઓછી એક છાપ મળે તેવા ત્રણ પરિણામ હોઈ શકે, એચ એચ, એચ ટી અને ટી એચ। તો ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? ત્રણ, અને કુલ પરિણામ કેટલા થયા? ચાર। ત્યારબાદ આપણે ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાની સંભાવના મેળવવી છે, તેથી પી ઓફ ઈ બરાબર અહીં આપણે સૂત્ર લખીશું, ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, તો ત્રણના છેદમાં ચાર। એટલે કે હરપ્રીત ઓછામાં ઓછી એક છાપ મળે તેને સંભાવના ત્રણના છેદમાં ચાર થશે। અહીં પણ સૂત્ર લખીશું, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 10, સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે છે। એટલે કે એને સૂચના આપી કે ભાઈ તારે 2 મિનિટ સુધી સંગીત વગાડવાનું છે, વચ્ચે તને મન થાય તો તું બંધ કરી શકે। સંગીત શરૂ થયાની પહેલી 1/2 મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શું? તો અહીં દર્શાવ્યું છે તે મુજબ શક્ય પરિણામ 0 અને 2ની વચ્ચેની સંખ્યાઓ હોઈ શકે, કારણ કે 0 થી લઈ અને 2 મિનિટની વચ્ચે તે ગમે ત્યારે સંગીત બંધ કરી શકે છે। આ 0 અને 2 વચ્ચે સંખ્યા રેખા પરનો ભાગ દર્શાવેલો છે, 0, 1, 2 એમાં 1/2 મિનિટ, પ્રથમ 1/2 મિનિટે તે સંગીત બંધ કરે તેની સંભાવના મેળવવાની છે। તો આપણે ધારી લઈએ, ધારો કે ઈ એ ઘટના એવી છે કે પ્રથમ 1/2 મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે। ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા રેખા પર જોઈએ તો 0 થી 1/2 સુધીનું અંતર થશે, 0 થી 1/2 વચ્ચેનું અંતર એટલે 1/2 થશે, અને 0 થી 2 વચ્ચેનું અંતર 2 થશે। તો અહીં કુલ પરિણામ 2 થશે અને ઘટના ઈને સાનુકૂળ પરિણામ 1/2 થશે। ત્યારબાદ સૂત્ર લખીએ કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈને સાનુકૂળ અંતર છેદમાં કુલ અંતર, જે પરિણામ સમાઈ શકે છે। તો અહીં ઘટના ઈ કઈ હતી? તો કે પ્રથમ 1/2 મિનિટ માટે, તો 1/2 એટલે 1/2 થઈ ગયું, તો ઘટના ઈ માટે 1/2 લખીશું અને કુલ અંતર 2 મિનિટ છે તો છેદમાં 2 લખીશું। ત્યારબાદ અંશનો છેદ છેદમાં જશે, એટલે કે 1/2 × 2 એટલે કે 1/4, તો આનો જવાબ મળશે 1/4। નેક્સ્ટ પેજ, ત્યારબાદ ઉદાહરણ નંબર 11 તરફ જઈએ, ખૂબ જ અગત્યનો દાખલો છે, બોર્ડની અંદર પણ એક વખત પૂછાયેલો દાખલો છે। ઉદાહરણ નંબર 11, ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી કે તે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટ્યું છે, શું સંભાવના છે કે તે આકૃતિમાં દર્શાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? એક પ્લેન છે એ આટલા વિસ્તારની અંદર ગમે ત્યાં પડી શકે, પરંતુ તે તળાવની અંદર પડ્યું હોય તેની સંભાવના આપણે મેળવવાની છે। વિદ્યાર્થીઓ, અહીં કુલ લંબાઈ 6 + 3 એટલે કે 9 કિલોમીટર અને તેની પહોળાઈ આપેલી છે 4.5 મીટર। અહીં તળાવની પહોળાઈ આપી છે 3 કિલોમીટર, સોરી લંબાઈ 3 કિલોમીટર અને પહોળાઈ 2.5 કિલોમીટર આપેલી છે। તો સૌપ્રથમ આપણે આખે આખા લંબચોરસ જે વિસ્તાર છે તેનું ક્ષેત્રફળ મેળવી લઈએ, તો હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડે છે તે વિસ્તારનું ક્ષેત્રફળ, તો કુલ લંબાઈ કેટલી છે? 4.5, અહીં લંબચોરસ આકાર છે તેથી આપણે જાણીએ છીએ
के लंबचोरसनु क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई, तो लंबाई एनी 9 छे अने पहोळाई 4.5 छे, तो ए बन्नेनो गुणाकार करीश तो 40.5 मळशे, अने क्षेत्रफळ मेळवीए छीए एटले किलोमीटर स्क्वेर एकम थशे। तो हेलिकॉप्टर आखे आखा विस्तारमां ज्यां तूटीने पड़े तेनी संभावना मेळवी छे। तो अहीं आ लंबचोरस छे एनुं क्षेत्रफळ मेळवू, ત્યારબાદ તળાવનું ક્ષેત્રફળ મેળવીશું। તો આખે આખા વિસ્તારનું ક્ષેત્રફળ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ 40.5 કિલોમીટર સ્ક્વેર મળે છે, તેવી જ રીતે તળાવ પણ લંબચોરસ હોવાથી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું તો 7.5 કિલોમીટર સ્ક્વેર મળશે। તો આપણે હેલિકોપ્ટર તળાવમાં પડે તેની સંભાવના મેળવી છે, તો તળાવમાં પડે તે ઘટનાની ક્ષેત્રફળ છેદમાં કુલ ક્ષેત્રફળ, તો 7.5 ના છેદમાં 40.5, 10 વડે ગુણી નાખું તો 75 ના છેદમાં 705, છેદ ઉડાડો 15 વડે તો 5 ના છેદમાં 27। તો તળાવની અંદર પડે તે ઘટનાની સંભાવના 5 ના છેદમાં 27 થશે। નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ। પૂઠાની એક પેટીમાં 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે, એટલે કે ક્ષતિ વગરના છે, કમ્પ્લીટ છે, 8 નાની ખામીઓવાળા છે અને 4 મોટી ખામીવાળા છે। હવે વેપારી, બે વેપારી છે, એક જીમી અને બીજું સુજાતા। જીમી છે એ એક એવો વેપારી છે જેને ક્ષતિરહિત ખમીસ જ સ્વીકાર્ય છે, એટલે ખૂબ સારા છે 88, એમાંથી જ એ પસંદ કરશે। અને સુજાતા વેપારી એવો છે કે મોટી ખામીવાળા ખમીસ નકારશે, એટલે કે તે ક્ષતિરહિત અને નાની ખામીઓવાળા લઈ લેશે, મોટી ખામીવાળા ખમીસ લેતો નથી। જીમી છે એ ક્ષતિરહિત લેશે અને સુજાતા છે એ ક્ષતિરહિત અને નાના ખમીસ બંને લેશે। હવે પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી અને સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો અહીં વિદ્યાર્થીઓ કુલ 100 ખમીસ ધરાવતી પેટી છે, તેથી કુલ પરિણામની સંભાવના કેટલી થઈ ગઈ? 100। ત્યારબાદ જીમીને અનુકૂળ હોય તેવા પરિણામની સંખ્યા કેટલી છે? તો જીમીને પરિણામ કેવા સ્વીકાર્ય હતા? ક્ષતિરહિત હોય તેવા, તો 88 પરિણામ મળશે। જીમીને સ્વીકાર્ય હોય તેવા 88 પરિણામ મળ્યા, તો આપણે જીમીને સ્વીકાર્ય હોય તેવું ખમીસ પસંદ થયું હોય તેની સંભાવના બરાબર, તો જીમીને સ્વીકાર્ય હોય તેવા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, તો 88 ના છેદમાં 100, અહીં છેદમાં 100 હોવાથી ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ 0.88। ત્યારબાદ સુજાતાને અનુકૂળ હોય, સાનુકૂળ હોય તેવા પરિણામ આપણે ગોતીએ, તો સુજાતાને કેવા પરિણામ પસંદ હતા? તો કે માત્ર મોટી ખામીવાળા નથી લેતો, તો 88 + 8 એટલે કુલ થયા 96, તો આ 96 ખમીસમાંથી કોઈ એક પસંદ થશે। તો પી ઓફ સુજાતાને સ્વીકાર્ય હોય તેવું ખમીસ બરાબર સુજાતાને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, તો 96 ના છેદમાં 100 એટલે કે 0.96। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સંભાવનાના દાખલાઓ ગણી શકીએ। ત્યારબાદ લાસ્ટ ઉદાહરણ, ઉદાહરણ નંબર 13। એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓ એકસાથે ઉછાળવામાં આવે છે, તમામ શક્ય પરિણામ લખો, ત્યારબાદ પાસાઓની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય 13 હોય કે 12 કે તેથી નાનો હોય તેની સંભાવના કેટલી છે તે મેળવવાનું છે। વિદ્યાર્થીઓ આપણે આ 3 લાઈન ધ્યાનમાં નહીં લઈએ, આપણે ડાયરેક્ટ જ લખીશું, આપણને ખ્યાલ છે આગળ પહેલાં આગળના વિડીયોમાં જોયું તે મુજબ પાસાને જો 2 વખત ઉછાળવામાં આવે અથવા તો 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવે તો કુલ 36 પરિણામ મળે છે, જે આપણે 36 એ 36 પરિણામ લખવા। ત્યારબાદ અહીં આપણે નોંધીશું કે અહીં કુલ પરિણામની સંખ્યા 36 છે। ત્યારબાદ ઘટના ઈ એટલે કે અહીં પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, સરવાળો 8 હોય, તો ઘટના ઈ 2 સંખ્યાના અંકનો સરવાળો 8 હોય તેને સાનુકૂળ પરિણામ ક્યાં ક્યાં છે? તો અહીં આપણે એ ચેક કરવાનું કે બંને અંકનો સરવાળો 8 થતો હોય એવા કેટલા પરિણામ મળે છે, તો કે 6 2 5 3 4 4 3 5 2 6। તો વિદ્યાર્થીઓ આ 5 પરિણામ મળ્યા, તો ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા 5 થશે અને કુલ પરિણામ 36 થશે। ત્યારબાદ આપણે લખીશું તેની સંભાવના મેળવવા માટે કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા,
तो घटना ई ने सानु कुल परिणाम की संख्या आ पांच है, तो पांच ना छेद में कुल परिणाम छत्रीस, तो पांच ना छेद में छत्रीस थशे। त्यारबाद बीजो प्रश्न पूछवामां आव्यो छे, अहीं एफ नाम आपी दऊं छूं, नाम तमारी रीते कोई पण अलग अलग आपी सको। बीजा प्रश्ननी अंदर एम पूछवामां आव्यू छे कि घटना एफ ए बे संख्यानो सरवाळो तेर होय तेवा परिणाम गोतवाना छे। तो विद्यार्थीओ अहीं मोटा मोटी संख्या सिक्स सिक्स छे एटले एनो सरवाळो बार थई जशे, बार थी मोटी एक पण सरवाळो थवानो नथी, तो घटना एफ ने सानुकूळ परिणामनी संख्या झीरो थशे। तो अहीं आपणे सूत्र लखीशुं कि पी ऑफ एफ बराबर घटना एफ ने सानुकूळ परिणाम छेदमां कुल परिणाम, तो घटना एफ ने सानुकूळ परिणाम झीरो थशे छेदमां छत्रीस, झीरो ભાગ્યા છત્રીસ એટલે ઝીરો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બાર કે તેથી નાનો હોય તેની સંભાવના કેટલી, તો એને જી નામ આપી દઉં, બે સંખ્યાનો સરવાળો બાર કે તેથી ઓછો હોય તેવા કેટલા પરિણામ મળે છે, તો અહીં તમામ પરિણામનો સરવાળો છે છત્રીસે છત્રીસ પરિણામની અંદર સરવાળો બાર કે તેથી નાનો થાય છે, તેથી અહીં ઘટના જીને સાનુકૂળ પરિણામની સંખ્યા છત્રીસ થશે અને કુલ પરિણામની સંખ્યા પણ છત્રીસ છે। તો પી ઓફ જી બરાબર છત્રીસ ભાગ્યા છત્રીસ બરાબર વન। અહીં સૂત્ર લખશું કે ઘટના જીને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા બરાબર છત્રીસ ભાગ્યા છત્રીસ બરાબર વન। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સંભાવનાના એક્ઝામ્પલ ગણી શકીએ। આગળના એક્ઝામ્પલ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોઈશું। તો વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે આજના તમામ દાખલાઓ એક વખત રફબુકમાં ગણી પાકી બુકમાં જાતે ગણવા પ્રયત્ન કરવો અને પાકી બુક પૂર્ણ કરવી। થેન્ક યુ, આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ।